માણસનું ભવિષ્ય તેના સ્વભાવ અને વ્યવહાર પર જ નિર્ભર હોય છે સાહેબ બાકી મહેનત અને આવડત તો ચોરી કરવા આવેલા ચોરોમાં પણ હોય છે કૃષ્ણ મિત્રો તો હવે વાત કે મશીન ઉપર ટોટલી વર્ક કેવી રીતે થતું હોય છે નોર્મલી આપણી પાસે કોઈ પણ આખી રફ હોય છે એને આપણે તોડફોડ કરતા હોઈએ છીએ હવે તોડફોડ કરીને અંદરથી આપણે મેકેબલ એઝ વેલ એઝ જે આપણે ક્રાફ્ટ કાઢેલા હોય ને એનું ટોટલી હવે મેન્યુફેક્ચરિંગ થતું હોય છે હવે સરીન ફોરપી એ બધા મશીન આવે છે મેન્યુફેક્ચરિંગ યુનિટમાં આવે છે આપણે કોઈ પણ રફ લીધી ફોર એક્ઝામ્પલ આપણે ઓરિજિનલ રફ કિલવાસની રફ ટોટલી લીધી છે હવે કિલવાસની રફમાંથી આપણે માનું કે ચાલીસ થી પચાસ ટકા એવા આપણે ક્રાફ્ટ તૈયાર કર્યા છે અંદર ઇન્કલુડ કર્યા છે મેકેબલ અને જેને આપણે હવે મેન્યુફેક્ચરિંગ કરશું તો હવે એ ક્રાફ્ટને આપણે સિંગ્યુલર રીતે સિંગલ પેકેટની રીતે પણ તમે મેન્યુફેક્ચરિંગ કરાવી શકો છો અથવા આખો લોટ તમે મેન્યુફેક્ચરિંગ કરો છો હવે એની અંદરથી જે સિંગલ ડાયમંડ આપણે માનો કે મેકેબલ હોય કે ક્રાફ્ટ હોય એને આપણે સરીન મશીન ઉપર મૂકવાનો છે હવે સરીન મશીનની અંદર ટોટલી એનું પ્લાનિંગ થતું હોય છે અને પ્લાનિંગ થયા પછી આપણને સરીન મશીન એવો પ્લાન આપે છે કે તમે આ પ્લાને ડાયમંડ મેન્યુફેક્ચરિંગ કરો તો સૌથી વધારે વેઇટ આવશે અને સારું એવું ડાયમંડનું યુટિલાઇઝેશન થશે તો સૌથી પહેલાં ભાઈ મારી પાસે ડાયમંડ છે એની ઉપર મેં વ્હાઈટનર લગાડ્યું વ્હાઇટનર લગાડ્યા પછી મેં એને સ્ટેજ ઉપર મૂક્યો અને સ્ટેજ ઉપર પછી આપણે જે ટોટલી પ્રોસેસ થતી હોય છે મેકેબલ બેસાડવાના હોય છે મેકેબલ બેસાડ્યા પછી એની ફોરપીની સાઇનો લગાડવામાં આવે છે જે નોર્મલ વસ્તુ કરવામાં આવે છે એ ટોટલી વર્ક સરીન મશીન ઉપર થતું હોય છે હવે સરીન મશીનની ઉપર જે ડાયમંડ ચડે છે ને એ હંમેશા મેકેબલ અથવા ક્રાફ્ટ જે આપણે તૈયાર કરીએ છીએ ને એ જ હોય છે એટલે એની અંદર માનો કે એસઆઈ વન પ્યોરિટીનો ડાયમંડ હોય તો પણ આપણને સરીન મશીન પ્લાન આપશે વેલ એઝ જો આપણે વીએસ વન એસઆઈ વન અથવા આઈ થ્રી નો પ્લાન ના પ્યોરિટી વાળા ડાયમંડ બનાવવા હોય તો પણ આપણે સરીન મશીન ટોટલી પ્લાનિંગ આપતું હોય છે હવે આ સરીન મશીન છે એ તો બેઝિકલી જ્યારે આપણે સ્ટેજ ઉપર એને મૂકશો એટલે એ સૌથી પહેલાં મેપિંગ કરશે આપણે જે ડાયમંડની ઉપર વ્હાઇટનર લગાડ્યું હવે વ્હાઈટનર લઈ આપણે જ્યારે વ્હાઈટનર લીધું ને વાળો ડાયમંડ લીધા પછી આપણે એ ડાયમંડનું કોન્કેવ મેપિંગ કરતા હોઈએ છીએ અથવા જે જનરલી રેગ્યુલર મેપિંગ કરતા હોઈએ છીએ લોકોને એઝ યુઝઅલ જે બેનિફિટ પડે એ રીતે એનું ટોટલી મેપિંગ કરતા હોઈએ છીએ મેપિંગ કર્યા પછી આપણને ઇમેજ ફાઇલ મળે છે હવે આ ઇમેજ ફાઇલ ઉપર ટોટલી આપણે રમત કરવાની હોય છે આ ઇમેજ ફાઇલ છે એને આપણે નોર્મલી જોવાની છે અંદર કાંઈ ભાઈ ઇન્કલેઝન ફોર્પિના ડાયમંડ તો નથી ને કે ઇન્કલેઝન મૂક્યા પછી જ આપણે પ્લાનિંગ લેવાનું છે તો આ બધી વસ્તુ આપણે ચકાસવાની છે ત્યાર પછી આપણને આઈડિયા આવવો પડે કે ભાઈ સરીન મશીન ઉપર ટોટલી વર્ક કેવું થતું હોય છે કારણ કે જે આપણી પાસે ક્રાફ્ટ આવ્યા એને વ્હાઈટનર લગાડ્યા પછી સ્ટેજ ઉપર મૂક્યા પછી એનું મેપિંગ લીધું છે એટલે આપણી પાસે ઇમેજ ફાઇલ આવી છે હવે ઇમેજ ફાઇલને આપણે જોવાની છે કે પરફેક્ટ ઇમેજ ફાઇલ આવી છે કે નહીં કારણ કે આ બધું વસ્તુ છે ને નોર્મલી શરૂઆતમાં થોડીક તકલીફ પડતી હોય છે કે થોડીક વાર લાગતી હોય છે પણ જેવી રીતે તમે યુઝઅલી એના કોન્ટેક્ટમાં થ્રુ કોન્ટેક્ટ થ્રુ કોન્ટેક્ટમાં આવશો એટલે ઇઝીલી તમને બહુ રમત વસ્તુ લાગશે અને જલ્દી જલ્દી તમારા પ્લાનિંગ થશે પણ આપણે સ્ટાર્ટિંગથી શીખીએ છીએ તો નોર્મલી એનું બેધું બેઝિક પણ જાણવું જરૂરી છે એઝ વેલ એસ બધું બેઝિક જાણ્યા પછી આપણે કેવી રીતે વર્ક થતું હોય છે ને મશીન ઉપર એ પણ જાણવું હોય જરૂરી છે અત્યારે તો ભાઈ આપણે આપણી પાસે ઇમેજ આવી ગઈ છે અને આપણે ઓબ્વિયસલી ઇમેજને જોતા હોઈએ છીએ અંદર ફોરપી ઇન્કલુઝન ફોરપી ના હશે તો ઇન્કલુઝન મૂક્યા પછી આપણે મેકેબલ આપવાનો છે પણ ડાયમંડ અમુક એવો હશે કે લાંબો હશે ટુ પીસનો હશે તો ટુ પીસની સાઈન મારતા પણ આવડવી જોઈએ જે માર્કિંગ ઓપ્શનની અંદર બધી આવતી હોય છે આપણે આ બધા જ ઓપ્શન વારાફરતી વારા ડીપલી શીખવાના છે કારણ કે ડીપલી શીખ્યા છે તો આપણું બેઝિક નોલેજ છે ને એ બહુ વધી જશે હવે બેઝિક તમારો સારું તો આગળનું જે તમને ઇન્ક્લુઝન ફોર પી મૂકવાનો છે ટુ પીસ મૂકવાના છે માર્કિંગની જે સાઇનો મારવાની છે કેવી રીતે લાગતી હોય છે પ્લાનિંગ કેવી રીતે બેસ એ પણ તમને એકદમ ઈઝી લાગશે પણ જે ઓપ્શન છે એ શીખવા વધારે જરૂરી છે ત્યાર પછી ડાયમંડના પેરામીટર તો હવે પેરામીટરમાં તો આપણે બહુ લાંબો કાંઈ ચેન્જીસ કરવાનો નથી આવતો હતો કારણ કે ડાયમંડ છે એ જે આપણે મૂકેલો છે એની અંદર ખાડખૂડ છે એ વાઇટનર દ્વારા થોડીક આપણને ઇન્ક્લુડ થઈ જશે કે આપણને દેખાડી દેશે જ્યારે આપણે કોન્કેવ મેપિંગ કરશું ત્યારે પણ રેગ્યુલર મેપિંગની અંદર જે નોર્મલી આપણે થતું હોય છે કે ખાડખૂડ વગરનો ડાયમંડ મોટો બેસતો હોય છે જ્યારે લોકો રેગ્યુલર લીધો છે ને અંદર ની અંદર મેપિંગ કરતા હોય છે જેથી કરીને આપણને ડાયમંડની ખાડખૂડ છે સ્ટેપ છે એ આઈડિયા આવે અને ખ્યાલ આવે તો આપણે ટોટલી ડાયમંડ આપણે ઈમેજ ફાઇલ લઈ લીધી છે એની ઉપરનો મેકેવલ બેસાડ્યા પછી આપણે ખાલી શરીરની ફોર પીની જે સાઈનું લાગતી હોય છે તો એ ફોરપીની સાઈન ડાયમંડ ઉપર લાગે છે જેની અંદર તળિયાની આવે છે મથાળાની આવે છે ટીકની આવે છે તો આવી રીતની ટોટલી નોર્મલી સાઈન લાગતી હોય છે અને ટોટલી એનું પ્લાનિંગ થતું હોય છે હવે પ્લાનિંગ કર્યા પછી એનો આખો ટોટલી બારકોડ આપે છે અને બારકોડ પ્રમાણે આપણે એનું અંદરથી યુટિલાઇઝ કરી શકીએ કે ભાઈ મારી પાસે ત્રીસ સેન્ટનો ડાયમંડ છે અથવા તો ખાલી ત્રણ સેન્ટનો ડાયમંડ હશે ને તો એની અંદર વજન કેટલું આવશે કેટલા ટકાવારી બેસ છે એ બધું આપણને સરીન મશીન આપે છે એટલે નોર્મલી તમે ટોટલી એક લોટ આખો માનો કે પચાસ કેરેટનો હશે તો પચાસ કેરેટનો થ્રુ આઉટ કાઢી નાખ્યો ને સરીન મશીનનો તો તમને એવરેજ આઈડિયા આવશે કે મારે આ જે પોલીસ ડાયમંડ ટોટલી બેસ છે એની ટકાવારી મારે તેત્રીસ ટકા તો વજન એક્યુરેટ આવશે આવશે તે કે કે વજન તો તો એક્યુરેટ આ એક આપણને પ્લસ પોઈન્ટ છે અને અંદર ખ્યાલ આવે જ્યારે હું એનું ટોટલી વર્કઆઉટ કરું છું શરીર ઉપરનું ટોટલી વર્ક થાય છે તો વર્ક થયા પછી પણ મારી પાસે આટલા ટકાવારીવાળો વાળો પોલીસ ડાયમંડ તો આવશે જ હવે સરીન મશીન કાંઈ એવું તો નથી આખો ડાયમંડ ક્રિએટ કરીને તમને આપશે સરીન મશીનની અંદર ઓનલી પ્લાનિંગ અને માર્કિંગ થાય છે હા માર્કિંગ એટલે કેવું માર્કિંગ જે આપણે શરીર કર્યા પછી જે ફોરપીમાં લગાડશો અને ફોરપીની અંદર જે ડાયમંડ કટ થશે એનું જે ક્યુલેટ બનશે એની જે ધાર છે પેવેલિયન છે ગર્ડલ છે ટેબલ છે એ ક્રિએટ થશે એ પણ રો શેપની અંદર ક્રિએટ થશે એની ઉપર ફેસેટ નહીં હોય કે એને આપણે તરાશ્યો નહીં હોય તો આવા ડાયમંડ છે એને નોર્મલી આપણે શરીર ઉપર ટોટલી વર્ક કરવા ભાઈ બેઝિક ખાલી એની ઉપર સાઈન મારવા જ વર્ક કરીએ છીએ એટલે આપણને આઈડિયા આવી ગયો કે સરીન મશીન છે એની અંદર મેં સ્ટેજ ઉપર ડાયમંડ મૂક્યો અને વ્હાઇટનર કેવી રીતે લગાડવું આપણે જોયું કે કેવી રીતે એને ટોટલી વ્હાઇટનર લગાડે છે વ્હાઇટનર લગાડ્યા પછી ડાયમંડના સ્ટેજ ઉપર મૂકે છે એ ડાયમંડ સરીરના સ્ટેજ ઉપર મૂક્યા પછી એનું ટોટલી મેપિંગ કરતા હોઈએ છીએ અને મેપિંગ પછી એની જે માર્ક વાળી સિરીઝ આવે છે વન ટુ થ્રી એની અંદરથી જે આપણે પ્લાનિંગ લેવું હોય જે આપણે ફોર પીની મૂકવી છે ટુ પીસની મૂકવી છે તો આપણે નોર્મલી બેઝિક ઓપ્શન પણ મૂકી શકીએ છીએ અને સેટ કરી શકીએ છીએ તો આ સેટ કરવાના હવે ડાયમંડની અંદર આપણે ઘણી એવી કન્ફ્યુઝ થતા હોય છે કે અમુક ડિસ્કસના ડાયમંડ આવતા હોય છે એક્ટિવ પાર્ટ કોને કહેવાય તો આ બધી વસ્તુ આપણે શીખવી વધારે જરૂરી છે અને એનું ડીપલી નોલેજ પણ હોવું જરૂરી છે જેથી કરીને કોઈ પણ ડાયમંડનું આપણે સરીન પ્લાનિંગ કરીએ અથવા માર્કિંગ કરીએ ને ત્યારે આપણને કન્ફ્યુઝન ન થાય હવે સર પ્લાનિંગ છે માર્કિંગ છે એની અંદર ઘણા ઓપ્શન આવતા હોય છે હવે મેપિંગ આવતી હોય છે તો મેપિંગની અંદર પણ ઘણા અંદર અંદર જે ઓપ્શન્સ આવતા હોય તે પણ આપણે શીખવા જરૂરી છે લાઈક કે અત્યારે આપણે ખાલી બેઝિક વાત કરીએ કે એની અંદરના જે રેગ્યુલર છે 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 ત્યાર પછી રીમેપ આવતો હોય કરેક્ટ કરેક્ટ સ્ટેજ સ્ટેજ એટલે શું કે નોર્મલી આપણે જે રેડ લાઇન છે એ સ્ટેજને કરેક્ટ છે કે નહીં તો આ બધી વસ્તુ આપણે ચકાસવાની છે અને ચકાસ્યા પછી આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ભાઈ જે અમારે સરીન પ્લાનિંગ કરવાનું છે એ એક્યુરેટ થશે કે નહીં આ બધી નોર્મલ વસ્તુ છે એ એકદમ ઈઝી છે આ બધી વસ્તુ આપણે શીખવી જરૂરી છે જે બાય ડિફોલ્ટ પણ કહી શકીએ બધી બાય ડિફોલ્ટ વસ્તુ છે ને એ શીખ્યા છે ને તો આપણે કાંઈ એક જગ્યાએ અટવાશું નહીં અને જાતે આપણા બધા ઓપ્શન સેટિંગ કરીને આપણને જેમ ઈઝી પડે છે એવી રીતે આપણે કરી શકીએ છીએ ત્યાર પછી પ્લાનિંગ આવતું હોય છે પ્લાનિંગની અંદર તો ભાઈ બહુ બધા ઓપ્શન છે ટ્રેક શો છે ટ્રેક શો શું કે અંદરની ડાયમંડની જે આપણે ત્રણ પોઈન્ટ મૂક્યા હશે એને ઇન્કલુડ કરીને એ પ્રમાણે સાઇન લગાડતું હોય છે તો આ ટ્રેક શો પણ વેરી ઈઝી છે ત્યાર પછી ટ્રેક કટ આવતું હોય છે મેકેબલ ડાયમંડ જો મેકેબલ તો આપણે બેસાડવાનો જ છે બેઝિક જે મેકેબલ બેઠા પછી આપણે ફોર પીની કે ટુ પીસની સાઇન મૂકશું અથવા જે આપણે ટુ પીસ કરાવવા છે તો ટુ પીસ ટ્વીન પ્લાન લીધો બેસ્ટ ટ્વીન લીધો કયો પ્લાન લીધો એ પણ આપણે એક્યુરેટ જાણવું જરૂરી છે અને ત્યાર પછી આપણે પ્લેટ છે એને કેવડી રાખવી એ બધું આપણા પર ડિપેન્ડ કરે છે અને ત્યાર પછી આપણને આઈડિયા આવશે કે અંદરથી ભાઈ કેટલા ટકાવારીવાળો ડાયમંડ આપણને અવેલેબલ થયો તો આવી રીતે પ્લાનિંગની અંદર ઘણા ઓપ્શન આવતા હોય છે જે આપણે સ્ટેપ બાય સ્ટેપ એક પછી એક બધા જ પ્લાનિંગના ઓપ્શન આપણે શીખવાના છે અને ડીપલી શીખવાના છે અને તમારા પણ અમુક એવા ક્વેશ્ચન જે જનરલી થતા હોય છે જે તમે કોમેન્ટમાં મૂકતા હશો તો એના બધાનું પણ સોલ્યુશન ધીમે ધીમે આવશે બટ આપણે જે શીખવાનું છે એ બેઝિકથી શીખવાનું છે એટલે આપણે ટુ ધ પોઈન્ટ બધા ટોપિક લેવાના છે કવર અપ કરવાના છે અને ત્યાર પછી આપણને આઈડિયા આવશે કે ભાઈ મેં વ્હાઇટનર લગાડ્યું ત્યાંથી લઈને જે ફોર પીની સાઇન વાળો મારી પાસે ડાયમંડ આવ્યો અને ત્યાર પછી એ ફોર જ્યારે જયારે થશે થયા પછી જે ડાયમંડ મારે ફોરપીની અંદર કટ થઈને મારી પાસે જે ઘાટ ક્રિએટ થશે ને જે આપણે ટુ આપણે માનો કે ફોર એક્ઝામ્પલ આપણે ડબલનો ડાયમંડનો ઘાટ બનાવ્યો કે સિંગલના ડાયમંડનો ઘાટ તો એ આપણને આઈડિયાઓ પડે અને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ મારી પાસે જે ડબલના ડાયમંડનો ઘાટ તૈયાર થયો થયો છે 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 તો એ બધું ડિપેન્ડ કરે મશીન ઉપર કારણ કે સરીન મશીન ની અંદર માર્કિંગ થતું હોય છે ત્યાર પછી ઇન્કલુઝન ઓપ્શન આવતો હોય છે હવે ઇન્કલુઝન ની અંદર આપણે ટોટલી ગેલેક્સી પણ કરાવી શકીએ છીએ ચાર્ટિંગ કરી શકીએ છીએ બટ આપણે જે બેઝિક શરીરની અંદર જે યુઝ થાય છે એ આપણે જે અંદર સ્ટેપ ખાટ રહેલી છે અથવા અમુક કસરવાળો ડાયમંડ હશે તો કસરને કેવી રીતે આપણે બોલ મૂકીને એને ઇન્ક્લુડ કર્યું છે ઇગ્નોર કર્યું છે અમુક વસ્તુ ઇગ્નોર નથી કરી તો આ બધી વસ્તુ આપણે આર પછી શીખ્યા પછી આપણે શરીરની અંદર બેસ્ટ રીતે પ્લાનિંગ કરી શકીએ છીએ તો આની અંદર પણ ઘણા એવા ઓપ્શન આવતા હોય છે સિમેન્ટ્રી આવતી હોય છે રીમૂવ સો પ્લાન આવતો હોય છે તો આ બધા પ્લાન આપણે શીખવાના છે બધી વસ્તુ શીખવાનું છે અથવા આની અંદર જે સ્ક્રીન આવતી હોય છે આપણે ડાયમંડ એક બેસાડ્યા પછી આપણે એનું મેપિંગ કર્યા પછી બીજા ડાયમંડનું મેપિંગ કર્યા પછી બંનેને સરખાવવા હશે તો પણ આપણે સરખાવી શકશો આવા ઘણા એવા ઓપ્શન આપણને અવેલેબલ છે પણ એ બધા ઓપ્શન આપણે શીખવા જરૂરી છે તો જ આપણને શરીરની અંદર હન્ડ્રેડ પર્સન્ટેજ પરફેક્ટ થશું કે જે હું પ્લાનિંગ લઉં છું એ થાય છે કે નહીં તો બસ આ બેઝિક માહિતી છે ટોટલી કે ડાયમંડની જે આપણે પ્લાનિંગ કરીએ છીએ ડાયમંડનું ટોટલી પ્લાનિંગ થતું હોય છે એ શરીર મશીન ઉપર કેવી રીતે થતું હોય છે અને શરીર મશીન ઉપર વર્ક કેવી રીતે લોકો કરતા હોય છે